સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આજે નગરજનો દ્વારા જનતા કર્ફ્યુનો સ્વયંભૂ ચુસ્તપણે અમલ કર્યો હતો અને વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને પરિવારો સાથે સમય વિતાવ્યો હતો તો મહિલાઓએ ભજન કીર્તન કાર્યક્રમ યોજ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે દેશની જનતાને કોરોના વાયરસને ફેલાવતો રોકવા અને જરમૂળથી ઉખાડી કાઢવાના હેતુથી આજે જનતા કર્ફ્યુ માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ જનતા કર્ફ્યુને લઈને વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ પાડી ઘરોમાં દિવસ વીત્યો હતો અને બજારો સુમસામ જોવા મળ્યા હતા. તો પ્રાંતિજ તપોધન ફળી ખાતે મહિલાઓ દ્વારા કોરોના વાયરસથી બચવા માટે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમુક અંતરે જાળવી રાખીને મહિલાઓ દ્વારા ભજન કીર્તન કાર્યક્રમ દ્વારા પ્રભુને કોરોના વાયરસને ભગાડવા પ્રાર્થના કરી હતી. તો હાલ બાળકો પણ રજાઓના દિવસોને લઈને ઘરોમાં હોમવર્કની સાથે રમતો રમતા જોવા મળ્યા હતા. જનતા કર્ફ્યુ હતું, એમાં બધાએ સારું બધાએ કર્યું. બધા ગામમાં પાર્ટીમાં એમાં તપોધન માસની અંદર અમારા બધા મહેલાના બધા ફળિયાના જે પણ હતા બધા વ્યક્તિઓએ એક બાજુ બેસીને ઘરની અંદર ભજન કીર્તન કર્યા અને કંઈક બધું સારું કર્યું અને કામ ધંધા રોજગાર બધું બંધ રાખીને બધા ઘરમાં રહ્યા અને ઘરની અંદર બધાએ ભજન કીર્તન કરીને નરેન્દ્રભાઈ મોદીનું સમર્થનનું પાલન કર્યું હતું. ભારતમાં તે આ બધું પૂરો પાછો ભરે એ માટે તે અમે બધા એક ઘરમાં બેસી બધી બહેનો અમે ભજન કર્યા અને ભગવાનનું પણ નામ લીધું. એ બધો કોરો પાછો પડે એટલે અમે ઘરમાં બેસીને ભગવાનનું ભજન કર્યા, ભગવાને પણ બહુ જ સંભળ્યા. એ એમને ખૂબ ખૂબ મારો આભાર. ભારત દેશમાં બંધનું એલાન માટે બહુ સારું કર્યું અને આ સારી સૂચના આપી અમને તે અમે બધા ઘરમાં ભજન કર્યા અને સારું કરજો અમારે બધાને. ભારત બંધનું એલાન હતું તેથી અમારા તપોધનવાસની બહેનો વડીલો તથા નાની મની મહિલાઓ અમને બહુ સરસ સાથ અને સહકાર આપ્યો. ભાઈઓએ પણ અમને સાથ સહકાર આપ્યો. કુબેરદાસના ઘરમાં બેસીને બધી બહેનોએ રામ નામનું ભજન કર્યું અને આના બંધને અલાનો સહકાર આપ્યો એટલો અમારો આભાર બસ. અને તો ગુર્જરની પોર ખાતે પણ જનતા કર્ફ્યુની રજાને લઈને પરિવાર દ્વારા ઘરમાં સફાઈની સાથે વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તો બાળકો પણ રમત મસ્તી કરતા જોવા મળ્યા હતા. તો દેસાની પોર ખાતે પણ પોરમાં રહેતા પરિવારો દ્વારા આખો દિવસ પોતાના ઘરોમાં પરિવારના સભ્યો સાથે ટીવી તથા રમતો રમીને દિવસ પસાર કર્યો હતો. તો મહિલાઓ દ્વારા પરિવારના દરેક સભ્યો એકસાથે ઘરે જોવા મળતા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારની મહિલાઓ ગરમા ગરમ સેવો બનાવવામાં વ્યસ્ત હતી. તો સૌ કોઈ જનતા કર્ફ્યુમાં પોતાના ઘરે પોતાના કામોમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. ઓકે, આ એક હું વેપારી છું. નરેન્દ્ર મોદી સાહેબના આદેશ અનુસાર સરકારના પ્રાંતિજ બજાર બંધ રહ્યું છે, એમાં અમે સપોર્ટ આપ્યો છે અને ઘરે બેસી અને ટીવી દેખીએ છીએ અને બાળકો જોડે બેસીને રમત રમીએ છીએ. હા, આજનો નિર્ણય સારો છે અને લોકોના હિત માટે છે. આ વાતનું પૂરેપૂરું અમારું સમર્થન છે. સરકારે આ જે નિર્ણય લીધો છે એ સારા માટે લીધો છે. કોરોના વાયરલ આવ્યો એના કારણે અને અમારી પોળમાં અને આખા પ્રાંતિજમાં જે કર્ફ્યુ થયો છે એ સારા નિર્ણય જ છે. અને અમે ઘરમાં બધી મહિલાઓ એકબીજાના ઘરે નાસ્તા બનાવી ટાઈમ પાસ કરી રહ્યા છીએ અત્યારે અને ભગવાનને એટલી પ્રાર્થના કરીએ છીએ કે આ કોરોના વાયરલ જલ્દીથી જલ્દી જતો રહે. આજે જે સરકારે નિર્ણય લીધો છે એ ખરેખર લોકોના હિત માટે છે. જે જનતા કર્ફ્યુ છે એ આજે કોરોના વાયરસ છે એને અટકાવવા માટે છે. અને અમે આજે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો, પછી મમ્મી પપ્પા બે જોડે બેસીને વાતો કરી, ટીવી જોયું, એ બધું કર્યું છે. અને સાંજે 6 વાગે જે નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે તાળીઓ વગાડવાના છે અને થાળી બી વગાડવાના છે.